વલસાડમાં શાળામાં ફી વધારાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે વિવિધ બેનર અને સૂત્રાચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરવામાં આવે તેને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં અમે ખાનગી સ્કૂલોમાં સ્કૂલ ફીનું એક બંધારણ બનાવીશું. એ તમામ રીતે નિષ્ફળ છે અને વાલીઓને, ગુજરાતના વાલીઓને છેતરવામાં આવ્યા છે. તે ઉપરાંત વલસાડની તમામ સ્કૂલોમાં જે 25%, 30% જેવો ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારાને લઈને આજે વલસાડ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ડીઓને કહેવામાં આવ્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાને અમલમાં લાવો. ગુજરાતની તમામ સ્કૂલોમાં કે વલસાડની તમામ સ્કૂલોમાં આરટીઈના કાયદાનું પાલન થતું નથી. આરટીઈના હેઠળ દરેક સ્કૂલોમાં એડમિશન ગરીબ વિદ્યાર્થીઓને આપો કે જેનાથી શિક્ષણનું સ્તર વ્યવસ્થિત મળે અને ઉચ્ચ અને ગુણવત્તાવાળું શિક્ષણ મફત કક્ષાએ વિદ્યાર્થીઓને મળી રહે એ માટે કોંગ્રેસ પાર્ટીએ આજે આવેદનપત્ર આપ્યું છે. અને ખાસ કરીને કહેવા માંગુ છું કે આગામી સમયમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વલસાડ જિલ્લાની તમામ સ્કૂલોમાં જશે. જો આરટીઈના કાયદાને હેઠળ એડમિશન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ ગમે તે થાય લડી લેવાના મૂળમાં છે.